ડીસા નગરપાલિકાના વહીવટથી અત્યારે સૌ કોઈ ખફા છે, ત્યારે ડીસા શહેરના વેલુનગર વિસ્તારમાં પણ આજે સ્થાનિકો પાલિકાના વહીવટથી ખફા જોવા મળ્યા હતા. આ વિસ્તારમાં ચાલી રહેલી માર્ગ બનાવવાની કામગીરીને લઈ આ વિસ્તારના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. ડીસા નગરપાલિકા વિસ્તારમાં નગરના વિકાસના કામો કરવામાં ભેદભાવ રાખતી હોવાનું વધુ એકવાર સામે આવ્યું છે. ડીસા નગરપાલિકા દ્વારા અત્યારે શહેરના વેલુનગર વિસ્તારમાં માર્ગોના નવીનીકરણની કામગીરી ચાલી રહી છે અને આ કામગીરી દરમિયાન ડીસા નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં આવેલી બે ગળીઓને બાકાત રાખતા સ્થાનિકો ઉશ્કેરાઈ ગયા હતા અને ડીસા નગરપાલિકા દ્વારા તેમની ગલીઓમાં માર્ગ બનાવવામાં આવે તેવી માંગ કરી હતી. આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જવાને લીધે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા હોય છે, ત્યારે પાલિકા દ્વારા આ વિસ્તારમાં રાખવામાં આવતા ભેદભાવને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. અમારા નગરપાલિકામાં વોર્ડ નંબર 3માં વેલુનગરની બાજુમાં શ્રીનગર સોસાયટી જે નૂતન ભારતી સ્કૂલની બાજુમાં જે મેઇન રોડ બની રહ્યો છે એમાં અમારી જે બે ગલીઓ 3-4 ગલી છે જે બાકાત રાખવામાં આવી છે નગરપાલિકા દ્વારા, તો અમારી નગરપાલિકાને વિનંતી છે કે અમારી આ જે ગલીઓ છે એ બાકાત ન રાખવામાં આવે અને અમારા ત્યાં રોડ પૂરી ગલી સુધી રોડ બનાવવામાં આવે, જેના કારણે ઇન ફ્યુચર ચોમાસામાં પણ અમને વરસાદના કારણે અમારે બધું ભરાઈ જાય છે અને જેના કારણે રોગચાળી ફેલાય છે અને અમારી કમ્પાઉન્ડની સાઈડમાં જ નૂતન ભારતી નામની સ્કૂલ આવેલી છે જ્યાં બાળકો રમવા પણ આવે છે, ત્યાં પાણી 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય તહેવારોમાં પણ અમારે કિચડમાં તેમને રાષ્ટ્રધ્વજનું વંદન કરવું પડે છે. તો અમારી નગરપાલિકાને વિનંતી છે કે અમારી આ ગલીમાં અમને રોડ બનાવી આપવામાં આવે અને જો નગરપાલિકા દ્વારા અમારી આ વિનંતીને સ્વીકારવામાં નહીં આવે તો અમારા સોસાયટી દ્વારા નગરપાલિકામાં ગાંધીજીના રસ્તા ઉપર અમારો વિરોધ કરવામાં આવશે, જે અમારી નગરપાલિકાને નમ્ર વિનંતી છે કે અમને રોડ બનાવી આપવામાં. સ્થાનિક લોકોના રોષ અને રજૂઆતને પગલે ડીસા નગરપાલિકાના સદસ્ય આ વિસ્તારના રહીશ એવા જીતુ રાણાએ ઘટના સ્થળ પર પહોંચી આ વિસ્તારના લોકોને તેમની ગળીઓમાં માર્ગ બનાવી આપવાની ખાતરી આપતા લોકોને રોષ થાળે પડ્યો છે. આજરોજ વોર્ડ નંબર 3ના અંદર એક રોડનું કામ ચાલુ હતું અને રોડના અંદર થોડો હોબાળો જોવા મળ્યો હતો અને ધ્યાને આવતા ત્યાં પહોંચ્યા એટલે એક બે ગળીઓની રજૂઆત છે ત્યાંની મારા ધ્યાનમાં આવી છે અને નગરપાલિકાના અંદર અમે આવનારા દિવસોના અંદર ઠરાવ કરી અને બે ગળીઓને તાત્કાલિક ધોરણે પૂરી કરશું અને ભાજપના વોટ બેંક અમારી વધે એ પ્રમાણે પ્રયત્નો કરશું અને જે અમારું કામ ચાલે છે શાંતિપૂર્ણ એ આજે એ લોકોએ અમને ખાતરી આપી છે કે અમે શાંતિપૂર્ણ કામ ચાલુ રહેવા દઈશું અને હું પ્રમુખ અને ચીફ ઓફિસરને હું વાત કરીશ કોર્ટ રૂપી કે અમારી ગામના રજૂઆત છે એને તાત્કાલિક ધોરણે નિવાર કરી અને બે રસ્તાઓનો સમારકામ તાત્કાલિક ધોરણે ચાલુ કરે. જીતુ રાણા એ ડીસા નગરપાલિકાના માત્ર સદસ્ય છે, જ્યારે માર્ગો ક્યાં અને ક્યારે બનાવવામાં આવે તે સત્તા પ્રમુખની હોય છે, ત્યારે હવે જો આગામી સમયમાં પાલિકા સદસ્યની ખાતરી બાદ માર્ગ નહીં બને તો આ વિસ્તારના લોકો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પર ઉતરવું પડે તો નવાઈ નહીં.